સુરત મનપા દ્વારા સાકાર થઈ રહેલા ઉત્તરાયણ મોટા વરાછાને જોડતા રેલવે ફ્લાય ઓવર બ્રિજનું કામ 6 વર્ષથી અટવાઈ રહ્યું છે, જેથી અમરોલ, ઉત્તરાયણ અને મોટા વરાછાના લાખો લોકોને હાલાકી થઈ રહી છે, જેથી પ્રજાની મુશ્કેલીઓનો અવાજ રજૂ કરવા રવિવારે કોંગ્રેસના કોર્પોરેટરે આ બ્રિજને રાઉન્ડ લઈ સ્થળ પર અધિકારીઓને બોલાવી રજૂઆત કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો, જોકે અધિકારીઓ ફરક્યા જ ન હતા. ઉત્તરાયણ મોટા વરાછા ઓવરબ્રિજનો રાઉન્ડ લેવાના સમયે કોર્પોરેટર દિનેશ કાચડિયા સાથે તેમની સાથેના કોર્પોરેટરો દેખાયા હતા. જો કે સ્થાનિક કોર્પોરેટરો દેખાયા ન હતા, પરંતુ સ્થાનિક હાજર હોય અને તેમને અધિકારીઓને સ્થળે બોલાવી રજૂઆત કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો. જો કે બ્રિજ વિભાગ લોકોના સામનો કરવાનો ટાળી ત્યાંથી માત્ર ડેપ્યુટી ઇજનેરને મોકલી દીધા હતા, જેમને લોકોએ સવાલ કરી મૂંઝવી દીધા હતા. તો કાછડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2012 શરૂ થયેલો આ બ્રિજ 24 માસમાં બનાવી દેવાની ટેન્ડરની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આજે 2018 અંતમાં પણ બન્યો નથી. તેનો જવાબ શાસકો અને અધિકારીઓએ આપવો જ પડશે. મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ મનીષા ગરનાળા ઉપર જે આરોબી બહેનો છે, ઉત્તરાયણથી અમરોલીને જોડતો અને લાખો લોકોની અવર જવર માટે જે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે જે બ્રિજ બહેનો છે, પણ 2012 જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે 24 મહિનાની મુદત માટે આ બ્રિજનું તારીખ આપી હતી, જે 2014 પૂરી થતી હતી. આજે 2018 થયું, છતાં પણ આ બ્રિજ હાલમાં લટકી રહ્યો છે, રેલવેની મંજૂરી નથી મળતી. પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનમાં, 2014 પહેલાં એવું કહેતા હતા કે ભાઈ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે એટલે ગુજરાતને અન્યાય કરી રહ્યા છે, કેન્દ્રમાંથી ગુજરાતને રેલવેવાળા મંજૂરી નથી આપી રહ્યા. પણ આજે આપ જોઈ રહ્યા છો કે કેન્દ્રમાં બી ભાજપની સરકાર છે, ગુજરાતમાં બી ભાજપની સરકાર છે, સુરત મહાનગરપાલિકામાં બી ભાજપની સરકાર છે, તો અત્યારે એમને કોંગ્રેસ કઈ રીતે રોકતી હશે? લોકોની માંગ હતી વરાછાના લોકોની કે ભાઈ મોટા વરાછાના, ઉત્તરાયણના, અમરોલીના, કે દિનેશભાઈ તમારી ટીમ જે કોંગ્રેસના કોર્પોરેટરો છે સાથે તમે આવો, આ બ્રિજની મુલાકાત લો અને આ બ્રિજનું કામ જે અટકું છે તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમે અપેક્ષા તમારી પાસે રાખીએ છીએ. એટલે એમની માંગને વાચા આપીને અમે લોકો આજે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો સાથીદારો અમે અહીંયા આવ્યા છીએ કાર્યકર્તાઓ સાથે, અને અહીંયાના સ્થાનિક લોકો બી જોડાયા છે અને લોકોની બી એક જ માંગ છે કે બ્રિજ તાત્કાલિક ચાલુ થાય. તો બીજી તરફ બ્રિજ વિભાગના અધિકારીઓએ ખાતરી આપતા જણાવ્યું હતું કે હવે 3-4 મહિનામાં આ બ્રિજ તૈયાર થઈ જશે. બ્યુરો રિપોર્ટ, સુરત.